અમરેલીના બગસરામાં લોક સેવા ટ્રસ્ટ અમદાવાદ તેમજ ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા જિલ્લા કક્ષાનો ખેડૂત સેમિનાર તેમજ બગસરાના ખેડૂતો દ્વારા ગામમાં પાણીનું કામ કરેલ અને જાત મહેનતે તળાવ ઊંડા કરેલ તે માટે તેમનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા. આ તકે જિલ્લા પ્રદેશ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જળ સંચય ખેડૂતોએ સ્વયંભૂ રીતે જળ રોકવાનું કામ કર્યું અને ચેક ડેમો તળાવો બનાવ્યા છે તેઓને પ્રોત્સાહિત કરી અને સન્માનિત કરવાનો આજે કાર્યક્રમ. એ સિવાય આજે વિવિધ ગામમાંથી અનેક ખેડૂતો ઉપસ્થિત હતા. તો અત્યારે હાલના સંજોગોની અંદર ખેતીની અંદર જે રાસાયણિક દવા તેમજ અનેક પ્રકારના રસાયણોનો ઉપયોગ કરી અને ખેડૂતો દ્વારા ખેતી થઈ રહી છે તેમાં ઘણા ભયંકર રોગો, દાખલા તરીકે કેન્સર છે, ડાયાબિટીસ છે, હૃદયરોગ છે, આવા હુમલાઓ થઈ રહ્યા છે. તો આને બચવા માટે અને ખેડૂતજીની આર્થિક સ્થિતિ સુધારવા માટે સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી અપનાવે ખેડૂતો, આ બાબતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડૂતોને એના માલના ભાવ મળે એ અલગ વિષય છે, પરંતુ ભાવ ન મળવાના સંજોગોમાં ખેડૂત કઈ રીતે ખેતી ખર્ચ ઘટાડી અને પોતાની આવક વધારી શકે એ બાબતમાં વિશદ છણાવટ કરવામાં આવી, વિવિધ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને એ બહુ કાર્યક્રમ એ બાબતમાં બહુ સફળ. વિશ્વવાસલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા અને ભારતીય કિસાન સંઘ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કિસાન સંઘના કાર્યકરો અને જે નવ ગામોમાં કામ કરે છે જળસંચય લોક ભાગીદારી, સરકારની કોઈ સહાય વગર જે કામ થયું એવા કેટલાક કર્મશીલોનું આજે સન્માન થયું. આ જળસંચયનું કામ જે રીતે થયું છે એ ખરેખર ખૂબ અદ્ભુત છે અને એટલા માટે જ્યારે આ ભારતીય કિસાન સંઘે આ સંમેલન કર્યું એની પાછળ ઘણા બધા લોકો, ઘણા બધા સ્વજનો અને ભારતીય કિસાન સંઘના આગેવાનો, કર્મશીલો એ બધાએ માર્ગદર્શન આપ્યું. ખેડૂતોને ઓછા ખર્ચે રસાયણ એટલે કે ખાતર અને પેસ્ટિસાઇડ વગર સારી ખેતી કેવી રીતે થાય અને ઝીરો બજેટ ખેતી, એને ઓર્ગેનિક ફાર્મિંગ કહેવામાં આવે છે, ઝીરો ખેતી કહેવામાં આવે છે, એનો શું બેનિફિટ છે. નાબાર્ડનો પણ સહયોગ હતો, નાબાર્ડ દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રકારની ખેતી લાભ એ આ નાબાર્ડ આપી શકે એની વાતનું માર્ગદર્શનમાં.